जय सियाराम, कई बाम प्रणाम परम लोक संत पूज्य बापू चरणों में मार सादर प्रणाम પૂજ્યસ્વામી ચિદાનંદ સરસ્વતીજીના ચરણોમાં મારા પ્રણામ શંકર પરિવારને ધન્યવાદ આપણને આવી સુંદર મજાની કથાનું યજમાન પદ નિમિત્ત માત્ર બનીને પણ આપણને સૌને આપ્યું આદરણીય ગોવિંદભાઈ અમારા લાડીલા ભાઈ શ્રી નારણભાઈ અમારા અમરેલીના ધારાસભ્યભાઈ શ્રી કૌશિકભાઈ ભાઈ શ્રી અશ્વિનભાઈ મા પુરીબા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ દુલાભાઈ તુલસીભાઈ પદ્મશ્રી સૌજીભાઈ એમના આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ બહેનો ભાઈઓ આપ સૌ સંત ચરણ જે પણ આજે અમારી લાઠીની જનતા ઉપર અકારણ કૃપા કરવા માટે પધાર્યા છો તે બધા જ સંતોના ચરણોમાં મારા પ્રણામ બાપુ આપે લાઠીમાં કથાનું સ્વીકારીને અમારા અમરેલી જિલ્લાની જનતા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો બેન નેહાબેન કલાપી નગરીમાં આપણું સ્વાગત કરતા હતા લાઠીને સૌભાગ્ય છે કે કલાપી નગરીનું એમને ઉપનામ મળેલું છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હે પૂર્વમાં ભુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એ કે વાદળી મને એમ લાગે છે કે એ જ ઋતુમાં આપણી આ કથા પણ ચાલે છે આગળ પાછળ નાનું મોટું હોય છે પણ હવારમાં તડકો હારો લાગે એવી મોસમ તો છે જ રાજકીય ક્ષેત્રે બાપુ અમે કામ કરતા હોઈએ પણ ક્યારેક ક્યારેક આવી કોઈ પંક્તિ અમારા ધ્યાનમાં આવે કલાપીએ કેવા ભાવથી આ લખ્યું હશે બાપુ અને લખી શકતા હશે મને તો એ રાજામાં હું વાસ છે મારો એવું ભગવાનનું જે વચન છે ને એ આવા શબ્દો વાંચીએ ત્યારે એમ લાગે કે ક્યાંક ક્યાંક આ એમની સાબિતીઓ ભગવાનની મેળે મૂકતા હશે રસહીન થઈ ધરા કે દયાહીન થયો નૃપ એવું શાસક સ્વયં પોતાના માટે લખે એમને તો ઘડીભર વિચાર ખાલી આવી ગયો હતો એવું કંઈ એમણે કર્યું નહોતું હજી નાખ્યો નહોતો જીએસટી ખાલી વિચાર આવ્યો હતો કે આટલો બધો રસ આને નીકળાય શેરડી નાઠામાંથી તો આમાંથી તો હું થતું હશે ને એની કેટલી આવક થતી છે અને આ તો મારા વાલીડા કઈ દેતા નથી આપણને આવું એટલે કદાચ આવવું હશે એવું એની આસપાસનું એમ હું મારી ભાષામાં કહું છું પણ એને કારણે એના મનમાં જે વિચાર આવ્યો પહેલો વિચાર તો બરોબર છે એગ્રીકલ્ચરને લગતો જ છે કે રસહીન થઈ ધરા કેમ થયું આમાંથી હવે બીજા હાઠામાંથી કેમ રસ નથી નીકળતો અહીંયા એ પ્રસંગને સાથે બાપુ સંલગ્ન એટલા માટે થઈ જાય છે આજે કે અહીંયા જે મૂર્તિ બેસાડી છે એ જગ્ગી સ્વામીએ કોઈમતુરમાં જે શિવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે એવી મૂર્તિ અહીંયા પણ આજે પ્રતિષ્ઠિત કરેલી છે અને જગ્ગી સ્વામીએ હમણાં ત્રીસ હજાર કિલોમીટર કરતાં વધારે યાત્રા ને વિશ્વ પ્રવાસ કર્યો એ વખતે એમનું ટાઇટલ હતું સેવ સોઈલ એવા ટાઇટલ સાથે એમણે યાત્રા કરી થોડોક આગો પાછો થાવ તો ક્ષમ્ય ગણજો પણ બાપુ મને એમ લાગે છે કે મને એમનો ઉલ્લેખ કરવો છે એટલા માટે કરું છું સેવ ધ સોઈલ એમની યાત્રા જગદીશ સ્વામીએ કરી આખી દુનિયામાં ફેર્યા બધાએ એમને આવકાર્યા અને બધાએ એમનું સ્વાગત કર્યું અને સમર્થન પણ કર્યું લેખિત પણ કર્યું છે બધા રાષ્ટ્રોએ એમાં વિકસિત રાષ્ટ્રો પણ છે અને સાદા પણ છે એ સમગ્ર યાત્રા દરમિયાન એમનું સ્વાગત થયું સમર્થન થયું પણ વિષય એવો છૂટી ગયો બાપજી કે સેવ ધ સોઈલ એ પ્રશ્ન છે ધરતીને બચાવો ધરતીની ઉર્વરકતા ઘટતી જાય છે વિજ્ઞાનની ભાષામાં એમાં કાર્બન કન્ટેન્ટ હવે ખલાસ થવા એવો છે અને કાર્બન કન્ટેન્ટ જો ખલાસ થઈ જાય તો એમાંથી જે નિપજ આવવી જોઈએ પછી ફળદ્રુપતા એની છોડી દે ને ધરતી બંજર થઈ જાય એ એનું અંતિમ સ્ટેપ આવે અને આવા નાના મોટા વિસ્તારો હવે આપણને દેખાવા પણ મંડ્યા છે જે વિસ્તારોમાં ખૂબ મોટા પાયા ઉપર દોહન થયું છે ત્યાં હવે ધરતી એની ઉર્વરકતા છોડી રહી છે પણ આટલી વિશાળ યાત્રા દરમિયાન અને આટલા વિશાળ સંપર્કો સમય દરમિયાન એમાં ક્યાંય એનો જવાબ કોઈ આપવાની કોશિશ નથી કરી કે અમારો દેશ વિકસિત છે આ ટેકનોલોજી છે તમે લાગુ કરો ને એ પ્રમાણે આગળ વધો તો બચી જશે કારણ કે આ સવાલ જમીન બચાવવાનો છે બાપુ પણ અલ્ટિમેટ ફૂડ સિક્યોરિટીને થ્રેટ થવાની છે ફળદ્રુપતા ઘટી જાય તો ફૂડ સિક્યોરિટીને એની અસર આવવાની છે એટલે વિષય ખૂબ ગંભીર છે લીધોય છે બધાએ ખૂબ ગંભીરતાથી પણ ઉકેલની દિશામાં કંઈ આવ્યું નથી લાઠીની કલાપી નગરીની પૂજ્ય બાપુની કથામાં અત્યંત વિનમ્રતા સાથે મને કહેવા હરખ થાય છે બાપુ કે સેવ ધ સોઈલ કરવી હશે તો આપણે ગાયને પાળવી પડશે અને ગાયના ગોબરમાં એ ક્ષમતા છે કે તમારી ધરતીને ફરીથી ફર્ટાઇલ કરી શકે રસહીન થઈ ધરા કલાપીજીની પંક્તિ અને ગાય પાલનની આ ઉક્તિ એ સમયાનુકૂળ છે અત્યંત એ દિશામાં ફરીથી પ્રવૃત્ત થવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે બાપુ આપની કથાનો પ્રારંભ એવા સમયે છે લાઠીની અંદર કે ભારત વિશ્વની અધ્યક્ષતા અત્યારે કરી રહ્યું છે ને જી ટ્વેન્ટીના આપણે યજમાન છીએ ભારત માટે આ ગૌરવનો વિષય છે કે ઓગણત્રીસ દેશના વડાઓ ઓગણત્રીસ રાષ્ટ્રના વડાઓ એક સાથે ભારતમાં યજમાન બની મહેમાન બનીને આવે એવો આઝાદી પછીનો આ પહેલો અવસર છે અહીંથી બેન નેહલબેને કહ્યું હતું કે આ કથા અને બાપુની કથા હોય એટલે ત્યાં ભજન અને ભોજનની ઠોર ન બોલે બાપુની કથા ન કહેવાય એટલે એ તો અહીંયા છે જ પણ હવે બાપુ સ્વચ્છતા અંગેનો ઉલ્લેખ લગભગ કથાઓની અંદર તો નહીં પણ લગભગ કાર્યક્રમોની અંદર આવતો થઈ ગયો છે આ એક ખૂબ સારી નિશાની છે અને વર્તમાન સમયની અંદર તો સ્વચ્છતા એ અત્યંત પાયાની આવશ્યકતા જેવી થઈ ગઈ છે અને લોકોના સ્વભાવમાં વણાતી જાય છે એ આપણા માટે આનંદનો વિષય છે અહીંયા ધોળકિયા પરિવાર અને શંકર પરિવાર એકદમ એમના પારિવારિક એક જ પરિવાર છે એમ કહી શકાય એવા પરિવારના વડીલો બધા અહીંયા ઉપસ્થિત છે એમણે ગાગડિયાને રૂપાળો બનાવ્યો છે અને નદીઓના નામ માતૃત્વ ઉપર હોય મોટે ભાગે પણ અહીંયા પુરુષવાચક નામ છે અને ગાગડીયો છે એને રોકવાનું પાણીનું બહુ સુંદર પાયાનું કામ જળ સંચયના કામના પ્રારંભ કાળે ત્યારે હજી આ બધી બાબતો નવી હતી કે સંચય કરવો જોઈએ એ વખતે આ પરિવારોએ અહીંયા ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને જળસંચય કરવાનું કામ કર્યું છે પછી તો એ ખૂબ આગળ ચાલ્યું અને અન્ય વિસ્તારના લોકો પણ એને ઉદાહરણ તરીકે લઈને કરતા થયા છે અહીંયા નિદાન કેમ્પોનું ખૂબ મોટા પાયા ઉપર આયોજન થવાનું છે લોકોની સેવા એમને મેડિકલની સહાયતા એમને ફ્રી ચેકઅપની વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયા અહીંનું મેં આયોજન અહીંયા આવ્યું અને થોડીક વાર દાદાના વડલે બેઠો તો ત્યારે વાતચીતની અંદર મને જાણવા મળ્યું સાવધાન રહીશું આપણે બધા થોડી કાળજી રાખીશું ડરવાની કોઈ આવશ્યકતા નથી સતર્ક રહેવાની આવશ્યકતા છે સાવધાન રહેવાની આવશ્યકતા છે હું ખૂબ રાજી થયો બાપુ પધાર્યા અને બાપુએ માસ્ક પહેર્યો તો સીધો સંદેશ વિયો ગયો સૌ આ કથા દરમિયાન બાપુના શ્રી મુખેથી આપણને રામ કથા સાંભળવાનો જે અનેરો લાવો મળવાનો છે એને માણીએ કથાની અંદર કથાની સાથે સાથેના જે પ્રસંગોનું ખૂબ વિવિધ વિવિધતા સભરનું આયોજન થયું છે એને પણ આપણે સૌ માણીએ પૂજ્ય બાપુ સહસ્ત્ર તરફ આગળ વધી રહ્યા છે ભગવાન શ્રી રામના ચરણોમાં વિનમ્ર ભાવે પ્રાર્થના કરીએ કે બાપુની આ કથા ધારા અમારી વચ્ચે અવિરતપણે વહેતી રહે અને એમને ખૂબ સારું સ્વાસ્થ્ય પ્રભુ શ્રી રામજી તરફથી પ્રદાન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના શંકર પરિવારે યજમાન બનીને ભગીરથ મહારાજે ગંગાનું અવતરણ કરાવ્યું એમ બાપુના શ્રી મુખેથી કથા ગંગાનું અવતરણ લાઠીની અંદર કરવાનો આપને યશ મેળો નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે એમને પણ અભિનંદન આપું છું આપણા સૌના સહિયારા પુરુષાર્થથી લાઠી ભાયાતની દૃષ્ટિએ બાપુ ગોહિલવાડમાં મોટો પરિવાર હતો આ ભાઈ હતા ભાવનગર સ્ટેટ ગોહિલવાડ એ નાના ભાઈ હતા આ ટીલાત ગામ હતું અમારું લાઠી એવી આ પાવન ધરતી છે અહીંયાથી સોમનાથની રક્ષા માટે અહીંના હમીરજીએ સોમનાથ ઉપર શહીદી આપી હતી એવી પાવન ધરતી છે લાઠી અનેક પ્રકારે આપણા આ વિસ્તારનું એક અગત્યનું અમારું નાનું પણ મીઠું નગર છે અહીંયા બાપુ દેદોની અમારી પરંપરા દેદુમલની ભવ્ય પરંપરાનો એક અહીંયા વારસો છે લાઠીના નગરની અંદર નાની નાની દીકરીઓ હજી પણ એને દેદો કૂટીને શ્રદ્ધાંજલિ આપવાની એક પરંપરા એ લાઠીથી અહીંયા અમારે પ્રારંભ થયેલી છે અનેક સંસ્મરણોને હું વાગોળી શકું લાઠીની ધરતી ઉપર અને કલાપી અંગે તો આપણી કોઈ કક્ષા ન કહેવાય પણ હજી એના કેકારોને માણતા જ રહે છે લોકો માણતા જ રહે છે અને જ્યાં સુધી આપના ત્રણ પ્રયાયો છે સત્ય કરુણા અને પ્રેમ એમાં પ્રેમ તત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એમની અસ્ખલિત પ્રેમધારાના એ ઉપાસકને પણ આપણે બધા યાદ કરતા રહીશું પુનશ્ચ બાપુના ચરણોમાં અત્યંત વિનમ્ર પ્રવણપણે મારા પ્રણામ સહ આપ સૌને મારા જય શિયા રામ